આજે ખૂબ જ લાંબા સમય બાદ શાળાઓ પુનઃ ધમધમી ઉઠી હતી. સરકાર દ્વારા ધોરણ 6-8 વર્ગોનું શૈક્ષણિક કાર્ય શાળા ખાતે શરૂ કરવાની પરવાનગી મળ્યા બાદ આજે શાળાઓ ખુલવાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ધમધમી ઉઠ્યા હતા. ખાસ કરીને શૈક્ષણિક મંદિરમાં વિદ્યાર્થીઓને આગમનને કારણે આજથી શાળાઓમાં રાબેતા મુજબ અભ્યાસ શરૂ થયો હતો. એસઓપીની ગાઈડલાઈન મુજબ દરેક વર્ગખંડના વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેક કરીને માસ્ક પહેરીને જ વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી. ઘણા લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ શાળાએ આવી પહોંચતા તેઓ ખુશખુશાલ જણાતા હતા. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્ય ચંચળ ન્યૂઝ સાથે વાત કરીને માહિતી પૂરી પાડી હતી. આજે કેટલાય લાંબા ગાળા સમય પછી શાળા જીવંત બની છે. બાળકોના ચહેરા પર જેમ આનંદ જોયો, એ આનંદ જોઈને અમે પણ ઝૂમી ઉઠ્યા. દરેક બાળકને સ્કૂલે આવવાની જે તીવ્ર ઈચ્છા હતી ને એ એમના ચહેરા પર દેખાઈ આવતી હતી. અને ઉમળકાભેર વાલીઓ પણ બાળકોને પ્રેમથી શાળાએ મૂકવા આવ્યા હતા. 40-45% જેટલા વાલીઓએ પોતે સંમતિપત્રક ભરી ગયા હતા. એમાંથી એમ કહી 5-7% વાલીઓએ બાળકોને આજે મોકલ્યા નથી, એટલે 40% જેટલા બાળકો સ્કૂલે આજે આવ્યા છે. અને એના ઉપરાંત આજે સવારથી ઘણા બધા વાલીઓ સંમતિપત્રક ભરવા આવ્યા હતા, જે કાલથી જોઈન્ટ શાળા કરશે. બાળકો એટલા ખુશ છે ને, બધા પાસે વાતો સાંભળી. અમે એમને આ વસ્તુ બની ગઈ છે ભૂતકાળ યાદ જ નથી કરાવ્યો, અને અત્યારે એમને અમે પોઝિટિવલી જ બધી વાતો કરી છે. અને પોતે પોતાના દિલથી વાતો કરતા હતા કે બેન, રજા હોય ને તો અમને એમ થાય કે ક્યારે સ્કૂલ જઈએ, અને ક્યારેક રજા ના આવતી હોય ને તો અમને એમ થાય કે રજા હોય તો કેવી મજા આવે. પણ અમને આ રજા બહુ જ કંટાળાજનક લાગી ઘરે, અને સ્કૂલ ખુલવાના સમાચાર 3 દિવસ પહેલાં મળ્યા ત્યારે અમે એટલા ખુશ થયા કે ન પૂછો વાત. જ્યારે આપણે તમે જોયું હશે ગેટ ઉપરથી જ કે અમારા 2 ગેટ છે, બંને ગેટ ઉપર અમે સર્કલ અને સ્ક્વેર ડિસ્ટન્સના અંતરે દોરી રાખ્યા હતા. બાળક જ્યારે વર્ગમાં આવે છે ત્યારે આવકારવા માટે ગેટ પાસે શિક્ષકો ઊભા હતા, સૌને નમસ્તે કરીને અંદર આવવા દીધા. દરેક બાળકનું થર્મલ ગનથી તાપમાન ચેક કરવામાં આવ્યું, એમને સેનિટાઇઝરથી હાથ પસંદ કરવામાં આવ્યા, અને સોશિયલ ડિસ્ટન્સના આધારે વર્ગમાં જવા દેવામાં આવ્યા. અને અત્યારે રિસેસમાં તમે જોયું હશે કે એક સાથે રિસેસ નથી પાડી અમે, 2 વર્ગોને સોશિયલ ડિસ્ટન્સ જેમ બેસાડી, બાળકો કોઈ સાથે પોતાનો નાસ્તો શેર ન કરે એ રીતે નાસ્તો કરી, અને શિક્ષકો પણ એમની સાથે જ ગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો કે છે અત્યારે. ભુજની એન્કરવાલા સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓનું લાંબા સમય બાદ શાળા પરિસરમાં આગમન થતાં પરંપરાગત રીતે તેમને આવકાર આપવામાં આવ્યો હતો. ખાસ કરીને સરકારની ગાઈડલાઈન મુજબ દરેક વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર થર્મલ ગન દ્વારા તપાસવામાં આવતું હતું, તેમજ દરેક વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને આવે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. આ ઉપરાંત એન્કરવાલા સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ હોમ હવન દ્વારા આહુતિ આપીને ઈશ્વરને પ્રાર્થના કરી હતી. શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમની પ્રતિક્રિયા આપી હતી. નમસ્કાર, મારું નામ વર્ષાબેન ઠક્કર. અહીં આ વિદ્યાલયમાં પ્રધાન આચાર્યનું દાયિત્વ છે. આજે ઘણા બધા દિવસો પછી કોરોના મહામારીના હિસાબે છેલ્લા 11 માસથી બાળકોનું વિદ્યાલય આવવાનું બંધ થઈ ગયું છે. વોટ્સઅપના માધ્યમથી અને એપના માધ્યમથી શિક્ષણ કાર્ય તો શરૂ જ છે, પણ પ્રત્યક્ષ બાળકો આવી નહોતા શકતા. તો આજે ધોરણ 6-8 બાળકોને આજથી પ્રવેશ ચાલુ કર્યો. બાળકો ખૂબ આનંદમાં છે અને થનગની રહ્યા છે વિદ્યાલય આવવા માટે, અને આજથી શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું. આજે એમને આવકારવા માટે જે સરકારશ્રીનો આદેશ છે એના મુજબ બધી જ ક્રિયાઓ કરી અને એક યજ્ઞનું આયોજન કર્યું છે, અને એના દ્વારા બાળકોને આવકારવામાં આવ્યા છે. એવી જ રીતે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે કાલે મહાશુદ્ધ સાતમના દિવસે રથ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે, તો આ દિવસે વિદ્યાલયમાં બાળકોને સામૂહિક સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે છે. તો કાલે એ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે, કાલે સામૂહિક સૂર્ય નમસ્કાર થશે, અને આજે યજ્ઞનું આયોજન કરેલું છે, અને એ રીતે બાળકોને આવકારવામાં આવ્યા છે. આજે 25 બાળકો આવ્યા છે, પહેલો જ દિવસ છે, શરૂઆત થઈ ગઈ છે, 25 બાળકો આવ્યા છે, અને આવતીકાલથી ધીમે ધીમે બાળકોનો પ્રવાહ વધતો જશે, અને નિયમિત હવે શાળાઓ શરૂ થઈ ગઈ છે એટલે બાળકો આવશે. કોરોના મહામારીમાં એ લોકોએ ઘણી જ કાળજી ઘરે પણ રાખી છે. અહીં વિદ્યાલયમાં આવતા પહેલાં પણ અહીં વિદ્યાલયમાં પણ પૂરી કાળજી રાખવામાં આવી છે. એ લોકો સેનિટાઈઝરથી હાથ ધોયા,
ગણતી, એમનું તાપમાન તપાસ્યું અને પછી બાળકોને પુષ્પથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. સરસ્વતી માતાની વંદના થઈ, માતાજીનું પૂજન થયું અને હજી પણ બાળકો અહીંયા પણ અલગ અલગ છૂટા છૂટા બેસે, અલ્પાહાર પણ એ રીતે અલગ જ વ્યવસ્થા કરી છે, વંદના પણ એ લોકોને વર્ગખંડમાં જ લેવાની છે અને અહીંયા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન કરવામાં આવે છે. નમસ્કાર, હું મારું નામ જાનકીબા વિક્રમસિંહ રાજપૂત છે. હું શ્રી અંકરવાલા સરસ્વતી વિદ્યા મંદિરમાં સંતોષી ભવનમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. બહુ જ આનંદ થાય છે, અમે 11 માસ પછી સ્કૂલ આવ્યા છીએ, બહુ જ મજા આવે છે. ઓનલાઈનમાં તો દીદી આમ સમજાવે તો થોડી ખબર તો ના પડે, પણ સામે હોય એટલે આપણે પ્રશ્ન પૂછી શકીએ એટલે વધારે મજા.